गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय छे इंग्लिश, एमा यूनिट 13 वर्ड बिल्डिंग, एना विषय विद्यार्थी मित्रों आज आपणे भणवाना छे। तो दरेक विद्यार्थी पोतानी पुस्तक बहार काढशे अने एमा पाना नंबर 60 ऊपर दरेक ध्यान आपशे। हवे 1 डे ऑफ द वीक એટલે કે જે દિવસ છે તેના કેટલા વીક એટલે કે અઠવાડિયું કેટલા દિવસ છે તેના વિશે આપણે જાણવાનું છે। તો પહેલો કયો વાર આવે છે? સન્ડે, એટલે કે કયો વાર? રવિવાર, સન્ડે। તો એસ યુ એન ડી એ વાય, સન્ડે એટલે રવિવાર। એના પછી આવશે મંડે એટલે સોમવાર, તો એમ ઓ એન ડી એ વાય, મંડે એટલે સોમવાર। પછી એના પછી ટ્યુઝડે એટલે કે મંગળવાર, તો ટી યુ ઈ એસ ડી એ વાય, ટ્યુઝડે એટલે મંગળવાર। એના પછી વેનસડે એટલે કે બુધવાર, તો એનો સ્પેલિંગ બોલો, તો ડબલ્યુ ઈ ડી એન ઈ એસ ડી એ વાય, વેનસડે એટલે બુધવાર। એના પછી આવશે થર્સડે એટલે ગુરુવાર, તો ટી એચ યુ આર એસ ડી એ વાય, થર્સડે એટલે ગુરુવાર। એના પછી ફ્રાઈડે એટલે કે શુક્રવાર, તો એફ આર આઈ ડી એ વાય, ફ્રાઈડે એટલે શુક્રવાર। એના પછી લાસ્ટ ડે છે, કયો છે? સેટરડે, તો શનિવાર, તો એસ એ ટી યુ આર ડી એ વાય, સેટરડે એટલે શનિવાર। તો કેટલા દિવસ છે? 7 દિવસ। કેટલા અઠવાડિયાના કેટલા દિવસ? 7 દિવસ। કે પહેલાં સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેનસડે એટલે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર। આ બધા સ્પેલિંગો તમારે મોડે કરવાના છે। હવે જોઈએ આપણે 2 નંબર, થિંગ્સ ઇન ધ કિચન। હવે આપણે કિચન એટલે કે જે આપણું રસોડાનું જે સામાન છે, રસોડામાં આપણે શું શું હોય છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે ભણવાનું છે। તો હવે પહેલું જોયું કે સ્ટવ એટલે ચૂલો, જે આપણી ગેસની સગડી છે, સ્ટવ આ દેખાય છે ને, તો સ્ટવનું સ્પેલિંગ, તો એસ ટી ઓ વી ઈ, સ્ટવ એટલે ચૂલો। એના પછી આ શું છે? કુકર એટલે સી ડબલ ઓ કે ઈ આર, કુકર એટલે આપણું કુકર। પછી શું જોવા મળે છે આપણે? ફ્રીજ જોવા મળે છે ને આપણે કિચનમાં, રસોડામાં, તો એફ આર આઈ ડી જી ઈ, ફ્રીજ એટલે ફ્રીજ। હવે નીચે જોઈએ આપણે શું છે? ડીશ એટલે કે થાળી, આપણી જે ડીશ છે એને આપણે શું કહીશું? થાળી, તો ડી આઈ એસ એચ, ડીશ એટલે થાળી, બરાબર। પછી બોલ એટલે શું થશે? વાટકો, તો બી ઓ ડબલ્યુ એલ, બોલ એટલે આપણો જે વાટકો છે એ। પછી સ્પૂન એટલે શું થશે? ચમચી, તો એનો સ્પેલિંગ એસ પી ડબલ ઓ એન, સ્પૂન એટલે ચમચી। એના પછી આગળ જોઈએ શું છે? જગ એટલે કુંજો, જે આપણે પાણી ભરીએ છીએ જગમાં, તો જી યુ જી એટલે જે યુ જી, જગ એટલે કુંજો। પછી બોટલ, જે આપણે ફ્રીજમાં મૂકી છે બોટલો ભરી, તે તો બી ઓ ડબલ ટી એલ ઈ, બોટલ એટલે બોટલ। પછી ગ્લાસ એટલે કે પ્યાલો, જે આપણે પાણી પીએ છીએ ગ્લાસમાં, તે તો જી એલ એ ડબલ એસ, ગ્લાસ એટલે પ્યાલો। હવે જોઈએ આપણે આગળના પેજ ઉપર, પાના નંબર 61 ઉપર જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 61 ઉપર અહીંયા જોઈએ કે હા, તો કપ, સી યુ પી, કપ એટલે આપણે જે ચા પીએ છીએ, કોફી પીએ છીએ એ કપ। પછી સોસર એટલે રકાબી, સોસર એટલે શું? રકાબી, આપણે ચા અંદર લઈએ છીએ અને પછી પીએ છીએ, તો એસ એ યુ સી ઈ આર, સોસર એટલે રકાબી। પછી કેટલ એટલે આપણી કીટલી, જેની અંદર ચા હોય છે, પછી આપણે એનાથી ચા બીજાને આપીએ છીએ, તો કે ઈ ડબલ ટી એલ ઈ, કેટલ એટલે કીટલી। તો આપણે આ શું જોયું? રસોડાનો બધો સામાન જે રસોડામાં વપરાય છે તે। હવે જોઈએ એના પછી આપણે 3 નંબર, થિંગ્સ ઇન ધ લિવિંગ રૂમ। હવે આપણે રૂમમાં, આપણા જે રૂમ છે આપણો ઘરનો, એની અંદર શું શું વપરાય છે એ જોઈએ હવે। હવે જોઈએ સોફા, તો આપણે સોફા તમે બધાએ જોયેલો છે તમારા ઘરમાં પણ હશે કોઈ કોઈના, તો એસ
ओ एफ ए सोफा એટલે સોફા બેસવાનો. પછી ટેબલ એટલે ટેબલ, ટેબલ જોયું છે ને તમે? હા, તો ટી એ બી એલ ઈ ટેબલ એટલે ટેબલ. પછી ચેર એટલે ખુરશી જે તમે બેસો છો, બરાબર? તો સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી. એના પછી નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે મેટ એટલે શું થશે? ચટાઈ. મેટ એટલે ચટાઈ, તો એમ એ ટી મેટ એટલે શું થશે? ચટાઈ. પછી ટીવી જે તમારા દરેકના ઘરમાં હશે વિદ્યાર્થી મિત્રો, ટીવી એટલે ટીવી જે ટેલિવિઝન કહીએ આપણે તે. પછી આ શું છે? કર્ટન એટલે પડદો, જે આપણે ઘરમાં જે રૂમમાં આપણે પડદો હોય છે, બારી બારણામાં પડદો લગાવીએ છીએ એને શું કહીએ છીએ ઇંગ્લિશમાં? કર્ટન. તો સી યુ આર ટી એ આઈ એન કર્ટન એટલે પડદો. હવે એના પછી જોઈએ, હવે આ શું છે? ટેલિફોન. શું છે? ટેલિફોન જે પહેલાં હતા હે ને, તો ટી ઈ એલ ઈ પી એચ ઓ એન ઈ ટેલિફોન એટલે ટેલિફોન. પછી ફ્લાવર વાટ એટલે ફૂલદાની, અને શું કહે છે? ફ્લાવર વાટ, તો ફ્લાવર એટલે ફૂલ અને વાટ એટલે કે દાની. તો અહીંયા એફ એલ ઓ ડબલ્યુ ઈ આર વી એ એસ ઈ એટલે ફ્લાવર વાટ એટલે ફૂલદાની, જેની અંદર આપણે ફૂલો ભરી શકીએ છીએ. અને ક્લોક એટલે ઘડિયાળ, જે દરેકના ઘરમાં હશે. સી એલ ઓ સી કે ક્લોક એટલે ઘડિયાળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ જોયા કે આપણા વીક એટલે કે આપણા અઠવાડિયાના દિવસો કેટલા છે, પછી કિચનનું સામાનમાં શું શું હોય છે, અને પછી રૂમમાં લિવિંગ રૂમ એટલે કે રૂમમાં શું શું જોવા મળે છે એ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે આ ત્રણ જોયું પાર્ટ આપણો, એટલે કે યુનિટ 13 એ આપણું અહીંયા સમાપ્ત થાય છે. મેં જે બધા સ્પેલિંગો બોલ્યા આ બધા તમારે મોઢે કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ.